જય સ્વામિનારાયણ વાલા વિદ્યાર્થીઓ, ધોરણ 7 વિષય ગુજરાતી, સહજાનંદ વિદ્યાલય, ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે પાઠ 7 જીવન પાથે, જે એક આત્મકથા ખંડ છે, તેના લેખક છે કાકા સાહેબ કાલેલકર. આ પાઠની અંદર વિદ્યાર્થીઓ, કે પિતાજી પાસેથી તમને કેવું જ્ઞાન મળે છે તેની અહીંયા એક ટૂંકમાં રજૂઆત કરવામાં આવી છે. એની અંદર એક બાળ સહજથી આકર્ષાઈને પિતાજીને એવું સૂચન કરે છે જે તેમની કલ્પના શક્તિથી બહાર હોય છે. પુણ્ય પ્રકોપમાં પિતાજી તેના પુત્રની વાત કહે છે. તે જીવનભરનું શિક્ષણ અહીંયા તે મેળવે છે અને પછી નિશ્ચય કરે છે કે હરામના ધનનો લોભ કોઈ કાળે નહીં કરું અને મારા પિતાજીનું નામ નહીં લૂંટું. આમ છેલ્લે તે સાચી કેળવણી પ્રાપ્ત કરે છે. આ કથા વસ્તુ આ જીવન પાથે પાઠની અંદર વર્ણવવામાં આવી છે. આ તો આપણે તે જોઈશું. પાઠ 7 જીવન પાથે. હવે આપણે પહેલાં કવિ પરિચય જોઈએ. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર એટલે કાકા સાહેબ કાલેલકર, તેમનો જન્મ ઈસવીસન 1885 અને મૃત્યુ ઈસવીસન 1981. વિદ્યાર્થીઓ, પાઠ્યપુસ્તકના પાના નંબર 40 ઉપર આ પાઠ આપવામાં આવેલો છે. તો તમે આ પાઠ તમે વિડીયો જોવો છો ત્યારે ચોપડી ખોલીને પણ જોજો તો તમને વધારે સમજ પડશે. તો કવિ પરિચય છે. કાકા સાહેબ કાલેલકર તરીકે જાણીતા આ ગાંધીવાદી લેખકનો જન્મ મહારાષ્ટ્રના સતારા ગામમાં થયો હતો. ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે તેમણે એવી આત્મીયતા કેળવી કે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું. તેમના ચિંતનલક્ષી પણ રસાળ લખાણોમાં કલા, દેશ, પ્રકૃતિ, માનવ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ભરપૂર પ્રેમ પ્રગટ થયો છે. હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા, જીવન સંસ્કૃતિ વગેરે તેમના જાણીતા ગ્રંથો છે. હવે સ્મરણયાત્રા નામના એક એમની આત્મકથા છે. એમના બાલ્યકાળમાં નમણા સુરેખ રેખાચિત્રો આ સ્મરણયાત્રામાં એમણે દર્શાવ્યા છે. તેમાંથી લેવાયેલા જીવન પાથેયમાં પ્રામાણિકતાનો પહેલો પાઠ તેમને પિતાજી પાસેથી કેવી રીતે શીખવા મળ્યો તે તેમને વેધકતાથી વર્ણવ્યું છે. પૈસા પ્રત્યેનું બાળ સહજ આકર્ષણથી પ્રેરાઈને તેમણે પિતાજીને એવું સૂચન કર્યું કે જે તેની કલ્પના શક્તિની બહાર હતું. પુણ્ય પ્રકોટમાં તેઓ પુત્રને જે વાત કહે છે તેમાં તેમને જીવનભરનું શિક્ષણ મળે છે. હવે આપણે પાઠ જોઈએ. મારા 5 ભાઈઓમાંથી એક જ BA સુધી પહોંચી શક્યો, બાકીના બધા વચમાં જ ક્યાંક ક્યાંક અટકી ગયા. 5 ભાઈઓ હતા, એમાંથી એક જ જણાએ BA સુધી અભ્યાસ કર્યો અને બીજા કોઈ 10મામાં, કોઈ 12મામાં, કોઈ કોલેજમાં, કોઈ 8મામાં એવી રીતે ફેલ થઈ ગયા, એટલે કે અટકી ગયા. અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં તેમની ઉમેદ બર ન આવી. ઉમેદ એટલે ઈચ્છા, ઈચ્છા બર ન આવી એટલે ઈચ્છા થઈ નહીં. એમ જોઈને પિતાજી તો ખૂબ જ હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા. એમણે પહેલેથી જ નક્કી કરેલું કે દત્તુને કોલેજમાં નથી જ મોકલવો. મનમાં ચીડાતો વાંક બીજાનો અને સજા મને થાય. એના પિતાએ એમ કીધું કે 4 જણા તો નપાસ થયા છે, 4 જણા તો આગળ કંઈ ભણી શક્યા નથી, તો આપણે છેલ્લા દત્તુને પણ આપણે ભણવા મોકલવો નથી. તો દત્તુ તો મનમાં ચીડાતો હતો, વાંક બીજાનો અને સજા મને થાય, પણ મેં શું કશું કહ્યું નથી. જ્યારે પહેલે જ વર્ષે હું મેટ્રિક પાસ થયો, મેટ્રિક એટલે મહાવિદ્યાલયમાં દાખલ થવા જેટલું ભણેલું,
ત્યારે મારી કંઈક શાખ જામેલી એટલે કે મેટ્રિક એટલે દસમું ધોરણ, તે જ સૌ વર્ષે શાળાની આબરૂ જાળવવા અમે મેટ્રિકના ત્રણ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા. એ પરીક્ષાનું પણ એ છેલ્લું વર્ષ હતું. એમાં પણ હું પાસ થયો. એટલું જ નહીં, મારો નંબર ઠીક ઠીક ઊંચો આવ્યો. આ બે પરીક્ષાને જોરે મેં કોલેજમાં જવાની માગણી કરી, છતાં પિતાજી એકના બે ન થયા. દત્તુને કોલેજ કરવી હતી પણ તેના પિતાજી ચાર જણા નપાસ થયા હતા એટલે પાંચમો પણ આ એવું જ હોય કે તું ફેલ જ થઈશ એમ, એટલે પિતાજી કે ખોટો ખર્ચો કરવો નથી અને મારે તને ભણાવવો નથી. આખરે મેં એમને કહ્યું, તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે. શું કહે છે કે તમે જાણો છો મારો અંગ્રેજી વિષય અને ગણિત વિષય હું એમાં ખૂબ જ પાક્કો છું. એવું એણે એના પિતાને કહ્યું. મને ઇજનેરી લાઇનમાં જવા દો, એટલે કે મને એન્જિનિયર થવા દો. પ્રીવિયસની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય નહીં. પ્રીવિયસ એટલે કોલેજના અભ્યાસનું પ્રથમ વર્ષ. એ પ્રથમ વર્ષ પાસ ન કરો તો તમે એન્જિનિયરિંગ કોલેજમાં જવાય નહીં. એટલે એક જ વર્ષ હું આર્ટ્સ કોલેજમાં જઈશ. મારી આ દલીલથી પિતાશ્રી પીગળ્યા અને એમણે મને કોલેજમાં જવાની પરવાનગી આપી, કોલેજમાં જવાની રજા આપી. બીએ LLB છોડી LCE પસંદ કરવા પાછળ, બીએ LLB એટલે બેચલર ઓફ લોઝ એટલે કે કાયદાનો અભ્યાસ, LCE એટલે ઇજનેરી પરીક્ષામાં પાસ કરનારને મળતી ડિગ્રી. એન્જિનિયરમાં પરીક્ષામાં પાસ કરવાથી એન્જિનિયરિંગની ડિગ્રી આપણને મળે એ પસંદ કરવા પાછળ, બીએ LLB છોડી LCE પસંદ કરવા પાછળ મારી જે વિચાર શૃંખલા હતી, શૃંખલા એટલે સંકલન, તેનું સ્મરણ કરતાં પણ મને આજે શરમ આવે છે. મેં મનમાં વિચાર કરેલો કે આપણી પાસે કંઈ એવી મૂડી નથી કે આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ, અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે? નોકરી કરતાં પગાર કેટલો મળવાનો હતો? લોકો પૈસાદાર થાય તો તે જે લોકો પૈસાદાર છે તે લાંચ લઈને બીએ LLB થઈશું તો મામલતદાર કે મુનસુખ થવાશે. એ લાઇનમાં લાંચ ખૂબ જ મળે છે. એને શું કરવું હતું? લાંચ લઈને પૈસાદાર થવું હતું, પણ તેને માટે પ્રજાને કનડવી પડે, પ્રજાને હેરાન કરવો પડે, પ્રજાને અન્યાય કરવો પડે તો આપણે લાંચ લઈ શકીએ અને પૈસાદાર થઈ શકીએ. એ તો આપણને ગમે નહીં, હરામનો પૈસો આપણને ગમે નહીં, એવું અહીંયા કહેવામાં આવ્યું છે. એના કરતાં LCE થઈશું ને પહેલાં ત્રણ નંબરની અંદર આવીશું તો જોત જોતારમાં એન્જિનિયર થઈ શકીશું. મોટા મોટા આલિશાન મકાનો બાંધવા, જંગલમાંથી રસ્તા કાઢવા, પુલો બાંધવા, એ મજા તો આખો જન્મારો મળશે. ઘોડા પર બેસી સવારથી સાંજ સુધી ફરવાનો લાવો લેવાશે, અને કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ લઈશું તો તેમાં છ સરકાર છેતરાશે, પ્રજાને કનડવાનું એમાં હોય નહીં. અધર્મમાં પણ ધર્મબુદ્ધિ હું સાચવું છું, એ ખ્યાલથી જ હું મગરૂપ રહેતો. કેવો રહેતો હતો? એની અંદર રહેતો હતો મગરૂપ એટલે અભિમાની. એ વિચાર અનેકવાર મારા મનમાં આવતા પણ કોઈની આગળ એ બોલવાની મારી હિંમત ન હતી. શું કહે છે એ? જે લોકો પૈસાદાર હોય તે લાંચ લઈને બીએ LLB કરશે તો મામલતદાર થશે અને મુનસફ થશે, બરાબર? પણ એ લાઇનમાં ખૂબ જ લાંચ મળે, પૈસા મળે, સહી કરવાના પણ મામલતદાર પૈસા લે, એને એક પ્રકારની લાંચ કહેવાય. કે પણ એ માટે શું કરવું પડે? પ્રજાને કનડવી પડે, પ્રજાને માણસોને અન્યાય કરવો પડે, એ અન્યાય કરાય નહીં. ભલે આપણે સામાન્ય નોકરી કરીએ અને આપણું કુટુંબ વ્યવહાર ચલાવીએ તો એ ઓકે છે, પણ ચોરી કરીને કંઈ પૈસાદાર થવાય નહીં, એવી વાત અહીંયા દત્તુ કહે છે. જે દિવસે હું કોલેજમાં દાખલ થવા જવાનો હતો તે જ દિવસે પ્રીતાજી
सांगली राज्यना ट्रेजरी ऑफिसर तरीके 3,00,000 रुपया पुणे लई जवाना हता। आ वात दत्तूने खबर हती के हूँ जे दिवसे कॉलेज में दाखल थवा जवानो हतो, हूँ कॉलेज में एडमिशन लेवा जवानो हतो, त्यारे तेना पिता सांगली गाम हशे, राज्य हशे, तेना ट्रेजरी ऑफिसर तरीके एटले के तिजोरी अधिकार खजांची तरीके 3,00,000 रुपया पूणा गाम पुणे छे ने त्या लई जवाना हता। पुणेथी राज्य माटे प्रोमिसरी नोटो खरीदवाना हता। प्रोमिसरी नोटो एटले शू थाय, सरकारनी राज्यना काम माटे लोको पासेथी नाणा लेवा पड़े त्यारे नाणाने बदले लखी अपातुं बांयधरी पत्र एमने प्रोमिसरी नोट कहेवाय, बराबर ने। सांगली स्टेशन पर अमे भेगा थया। पिताश्री पुणे शा माटे जाय छे तेनुं कारण मैं जाण्युं। मैं पिताश्रीने कह्युं, नोटोना भाव रोज बदलाय छे, आपणे कंईक मेहनत करीशुं तो जाहेर भावो करता कंईक सस्ते भावे नोटो खरीदीशुं। राज्यने तो जाहेर भाव ज बतावीशुं अने वचમાં જે નફો મળશે તે આપણે લઈ લઈશું। કોઈને ખબર પણ નહીં પડે અને સેજે ભારે નફો થઈ જશે। એણે એના પિતાશ્રીને એવું કહી દીધું। શું કીધું એણે? કે હે પિતાશ્રી, આ પ્રોમિસરી નોટોના ભાવ તો રોજ બદલાય છે, આપણે એવી મહેનત કરીશું, જાહેર ભાવો કરતાં સસ્તા ભાવે નોટો ખરીદશું અને રાજ્યને જાહેર ભાવ જ બતાવશું અને એ વચ્ચે જે નફો મળે તે આપણે લઈ લેશું। તો કોઈને ખબર પડે નહીં અને આપણને નફો પણ મળી જાય, એવું એણે એના પિતાજીને કહ્યું। આ વાતથી એના પિતાજી જોડેથી એને જ્ઞાન હવે મળશે। તો વિદ્યાર્થીઓ, આપણે આજે આટલું જ। આવતા પીરિયડની અંદર આ અધૂરો પાઠ પૂર્ણ કરવાનો છે। તમને જે PDF ફાઇલ આપું તે તમારે તમારી ગુજરાતીની નોટમાં લખવાની છે। તો ચાલો વિદ્યાર્થીઓ, આજે આટલું જ। આવજો, જય સ્વામિનારાયણ।